કૌભાંડ મામલે સીઆઈડી અધિકારી સુનિલ નાયર હજુ સુધી તપાસના દાયરામાંથી બહાર છે ત્યારે અહીં સવાલ એ થાય છે કે સુનિલ નાયરની કેમ તપાસ નથી થઈ રહી સીઆઈડી ક્રાઇમ સુનિલ નાયરને કેમ પૂછપરછ માટે નથી બોલાવી રહી સુનિલ નાયર સામે માત્ર ડિપાર્ટમેન્ટ નામે છટક બારીનો પ્રયાસ છે ઉલ્લેખનીય છે કે શૈલેષ ભટ્ટે સુનિલ નાયર સામે આક્ષેપો લગાવ્યા હતા ત્યારે શા માટે સુનિલ નાયરને છાવરવામાં આવી રહ્યા છે તેમની તપાસ કેમ નથી કરવામાં આવી રહી તપાસના દાયરામાંથી સુનિલ નાયર શા માટે બહાર છે વધુ માહિતી આપી રહ્યા છે કલ્પિન અમારી સાથે જોડાઈ ગયા છે કલ્પિન જે પ્રકારે સુનિલ નાયરનું નામ છે તે વારંવાર સામે આવી રહ્યું છે પરંતુ તપાસના દાયરામાંથી તેમને બહાર શા માટે રાખવામાં આવ્યા છે ચોક્કસથી જે પ્રમાણે આ તકચારી બિટકોઈન કૌભાંડનો જ્યાંથી મામલો સામે આવ્યો એમાં એક બાદ એક ઉચ્ચ અધિકારી હોય કે પછી રાજકીય નેતાઓ તમામ લોકોના નામની સંડોવણી સામે આવી ખાસ તો મહત્વનું છે કે જે પ્રમાણે પીઆઈ અનંત પટેલની ધરપકડ થઈ જગદીશ પટેલ જે એસપી છે એની ધરપકડ થઈ 25 લાખ રૂપિયાનો તોડ કરવા ગયેલા સીબીઆઈ ના અધિકારી જે સુનિલ નાયર એ સુનિલ નાયરની પૂછપરછ કે ધરપકડ કેમ ના થઈ એ એક મોટો સવાલ અહીંયા સિવાય રહ્યો છે કારણ કે સમગ્ર બિટકોઈન કૌભાંડમાં આ જે કહી શકાય કે જે લાલચ જાગી હતી આ તમામ જે લોકો હતા એ લોકોની સંડોવણી હતી એ તમામ લોકો એક લાલચના કારણે જ આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયા હતા પરંતુ સીબીઆઈ નો જે અધિકારી હતો આ સુનિલ નાયર એની પૂછપરછ કેમ ન કરવામાં આવી એની જે પૂછપરછ જે છે એની ખાતાકીય કરવામાં આવી એ એક મોટો સવાલ છે આ સાથે જ એની એક બદલી કરી દેવામાં આવી એ મેઘાલય જે પૂર્વોત્તર રાજ્યો છે એ તરફ એની બદલી કરવામાં આવી શું સરકાર અથવા તો કોઈ એવા રાજકીય નેતાઓ છે કે આ તમામ લોકોને એ છાવરી રહ્યા છે ખાસ તો સુનિલ નાયરને એ કહી શકાય કે જે ખાતાકીય જે તપાસ છે એને લઈને ક્યાંક ને ક્યાંક છટકબારીનો પ્રયાસ કરવામાં આવતો હોય એવું પણ હાલ લાગી રહ્યું છે એ ચોક્કસથી આ બિટકોઈન કૌભાંડની અંદર જો સ્પષ્ટતા આ સીઆઈડી ક્રાઇમને મેળવી હશે તટસ્થ તપાસ તો હાલ થઈ જ રહી છે પરંતુ આનાથી વધુ તટસ્થ તપાસ થાય એના માટે જો સુનિલ નાયરની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવે તો ખૂબ જ મોટા ખુલાસા થાય તેવી પણ શક્યતાઓ સેવાય છે બનશે જી આભાર કલ્પિના સમગ્ર માહિતી બદલ તો પૂછપરછના દાયરામાંથી બહાર રાખવામાં આવ્યા છે પરંતુ જો પૂછપરછ થાય તો મોટા ખુલાસાની પણ સંભાવના